નમસ્કાર મિત્રો એમએસપી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું મહિલા ઉમેદવાર એલઆઈડી અને પુરુષ ઉમેદવાર એલઆઈડી માટે ખૂબ જ સારા સમાચાર છે તો મિત્રો શું સારા સમાચાર છે તમામ વિગતો આ વિડીયોની અંદર જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો તો ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આ તમે જોઈ શકો છો એલઆરડી ભરતી મહિલા ઉમેદવારોને જિલ્લા ફાળવણી પછી હવે અધૂરી ટ્રેનિંગ ફરી શરૂ થશે એટલે કે પહેલી જૂનથી જે મહિલાઓ છે ઉમેદવારો એ જૂનાગઢમાં ચોવીસો ચોવીસને હાજર થવાનો આદેશ આપેલો છે એટલે કે જે જૂનાગઢની અંદર ચોવીસો ચોવીસ મહિલાઓ છે એમને હાજર થવા માટે આદેશ આપેલો છે તો મિત્રો જે વિવાદસ્પદ એલઆરડી ભરતી મહિલા અનામતને મુદ્દે ઉકેલ્યા પછી નવી યાદી મુજબ મહિલાઓને જિલ્લા ફાળવણી શરૂ કરી દેવાઈ છે એટલું જ નહીં આ વિવાદ અને બાદ કોવિડ ને કારણે સ્થગિત કરવામાં આવેલ પાયાની ટ્રેનિંગ ફરીથી શરૂ કરવા અધિક પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય આદેશ કર્યો છે એટલે કે જે મહિલા ઉમેદવારો છે એમને હવે ટૂંક જ સમયની અંદર ટ્રેનિંગ માટે બોલાવવામાં આવશે જે મહિલા ઉમેદવારો બાકી છે ટ્રેનિંગ માટે એમને પણ બોલાવવામાં આવશે તો મિત્રો જે હવે પુરુષ ઉમેદવારો માટે શું સમાચાર છે એ જાણી લઈએ મિત્રો કે રહી ગયેલા પુરુષ ઉમેદવારોને ટ્વિટર પર વર પીએમને ફરિયાદ એટલે કે જે ટ્વિટર ઉપર આપણે આંદોલન શરૂ કર્યું હતું એના કારણે જે પુરુષ ઉમેદવારો છે એમને ઘણો બધો ફાયદો થયેલો છે ટ્વિટર ટ્રેન્ડિંગના કારણે જે હવે પીએમ પર ફરિયાદ થયેલી છે કે જે વ્યાપ જે મહિલાઓ ઉમેદવારોને ન્યાય મળે એ રીતે પુરુષ ઉમેદવારોને ન્યાય મળવો જોઈએ જે પુરુષ ઉમેદવારોની મહત્ત્વની બાબત છે કે એ કાર્ડનો ઠરાવ કારણે સર્જાયેલી ગૂંચને ઉકેલવા સરકારે તમામ વર્ગને રાજી કરવાનો રસ્તો શોધવા મહિલાઓને કટ ઓફ મેરેજ ઘટાડ્યું તે જ રીતે પુરુષ ઉમેદવારોને પોતાનું નીચું ઉતારી પુરુષને સરગ જગ્યા વધારવાની માગણી કરી છે તેમણે ગુરુવારે ટ્વિટર ઉપર શરૂ કરેલા ટેન્ટ ટોપ ઉપર રહ્યો હતો આવા ઉમેદવારને પીએમઓને ત્રણ હજારથી વધુ ફરિયાદો પણ કરી છે એટલે કે પીએમઓના ઉપર ફરિયાદ થયેલી છે એ શેના કારણે થયું એ ટ્વિટર ટ્રેન્ડના કારણે થયું હવે મિત્રો પુરુષ ઉમેદવારો છે એમને ખુશીના સમાચાર છે કારણ કે એમને પણ જગ્યાઓ વધશે અને એમને પણ કોઈ આંદોલનની જરૂર નહીં પડે અને ફરિયાદના કારણે પીએમઓને ફરિયાદ કરવામાં આવેલી છે તો ત્રણ હજારથી વધુ ફરિયાદો થયેલી છે તો એના કારણે જે પુરુષ ઉમેદવારો છે એમને જગ્યા વધી શકે છે અને એનો પણ ટૂંક સમયમાં નિકાલ આવી જશે અને બીજો બીજી ભરતી બાબતે એક કાઠનો ઠરાવ નડે છે તો એમનો પણ નિરાકરણ આવશે અને એક આઠના ઠરાવનો પણ જલ્દી નિકાલ આવી જશે બસ મિત્રો આ વિડીયોમાં મિત્રો આટલું જ જય હિન્દ જય ભારત